अंग्रेजी गुण नो सरवाळो 30 छे। जो तेने गणित मां बे गुण वधारे अने अंग्रेजी मां 3 गुण ओछा मळ्या होत तो તેમનો ગુણાકાર 210 થયો હોત તો તેણે બંને વિષયમાં કેટલા ગુણ મેળવેલા હશે? બરાબર છે, તેણે બંને વિષયમાં મેળવેલા ગુણ આપણે મેળવવાના છે। તો આ રકમ પરથી પહેલા આપણે સમીકરણ બનાવવાનો પ્રયત્ન કરીએ કે રકમ શું કહે છે કે શેફાલી વર્ગ કસોટીમાં બે વિષયોની પરીક્ષા આપે, ગણિત અને અંગ્રેજીની। તો ગણિત અને અંગ્રેજીના ગુણનો સરવાળો કેટલો આવે છે? 30। બરાબર છે, गणित में बे गुण वधारे मळेला होत अने अंग्रेजी में 3 गुण ओछा मळेला होत। बराबर छे, तो पहला आपणे ए नक्की करवू पड़े के एने हाल में बराबर छे केटला गुण मळ्या होत ए आपणे धारवू पड़े। बराबर छे, तो अहींया आपणे धारणा करी शकीए के भाई कोई पण बन्ने विषय छे, बराबर, तो कोई पण विषय विशे धारी शकीए के धारो के शेफाली ने, बराबर छे, बन्ने विषय में मेळवेला गुण मेळवाना छे। शेफाली ने गणित में मेळवेला गुण बराबर केटला आवशे? x। शेफाली ए गणित में मेळवेला गुण बराबर छे केटला आवशे? x। हवे बन्ने नो सरवाळो केटलो छे? 30। बन्ने नो सरवाळो केटलो छे? 30। गणित में x छे तो अंग्रेजी मां मेळवेला गुण बराबर केटला थई जशे? बन्ने नो सरवाळो 30 छे। बराबर, गणित वत्ता अंग्रेजी नो सरवाळो 30, एमां गणित x तो अंग्रेजी ना गुण केटला थई जशे? 30 माइनस x केटला थई जशे? 30 माइनस x। बन्ने नो सरवाळो करो तो x प्लस x माइनस जता रहे एटले जवाब केटलो आवशे? 30। माटे शेफाली ए गणित में मेळवेला गुण जो x होय, बराबर छे, धारो के एने गणित में मेळवेला गुण x तो अंग्रेजी में मेळवेला गुण केटला थई जशे? 30 माइनस x। हवे शुं कीधुं छे के जो तेने गणित में बे गुण वधारे, बराबर छे, जो गणित में बे गुण वधारे होय तो आ नवा गुण केटला थाय? तो गणित में हता केटला गुण? x, बे वधारे तो केटला मळे? x प्लस बे। अने अंग्रेजी में 3 गुण ओछा, बराबर छे, तो अंग्रेजी में 3 गुण ओछा होय तो नवा गुण बराबर अंग्रेजी में केटला केटला हता? तो के 30 माइनस x એમાં 3 ઓછા 30 માઈનસ x ગુણ એને મળેલા હતા એમાંથી 3 ઓછા તો 30 માઈનસ x માંથી 3 બાદ કરી દઈએ તો કેટલા ગુણ થશે? 27 માઈનસ x થશે। હવે આ નવા ગુણ જે છે એનો ગુણાકાર 210 થયો હોત। શું કીધું છે કે નવા ગુણનો गुणाकार बराबर कितलो थाय? 210। के भाई गणित ना गुण x प्लस 2, अंग्रेजी ना गुण 27 माइनस x अने एमनो गुणाकार 210। कितलो गुणाकार थयो छे? 210। तो आ भाई नो गुणाकार करिए आपणे 27 गुणिया x, 27 x, x गुणिया माइनस x, माइनस x नो वर्ग 2 गुणिया 27 वत्ता 54 प्लस 2 गुणिया माइनस x तो माइनस 2x बराबर 210। माटे माइनस x नो वर्ग छे, बराबर छे, तो माइनस x नो वर्ग पहला आवशे 27x माइनस 2x तो वत्ता 25x थई जशे प्लस 54 बराबर 210। આગળ સાદું રૂપ આપીએ તો આ ડાબી બાજુનું જે પદ માઈનસ વાળું છે એટલે જમણી બાજુ જવા દઈએ માટે x નો વર્ગ થઈ જશે માઈનસ x નો વર્ગ
प्लस 25 छे तो माइनस 25 x आ प्लस 54 छे बराबर ની પહેલી બાજુ જશે તો માઈનસ 54 અને જમણી બાજુ 210 પ્લસ હતા તો એ પ્લસ જ રહેશે બરાબર 0 માટે x નો વર્ગ માઈનસ 25x ચાલો 210 માંથી માઈનસ 54 તો 210 માંથી 50 જશે તો 160 થશે બરાબર અને 160 બરાબર છે એમાંથી 4 બાદ કરી દઈએ તો કેટલા થઈ જશે 156 બરાબર 0 બરાબર છે 210 એટલે 160 અને એમાંથી પાછા 4 બાદ કરી દઈએ એટલે 156 તો x નો વર્ગ માઈનસ 25x વત્તા 156 બરાબર 0 આ સમીકરણ આપણને મળી ગયું છે તો એનો દ્વિઘાત સૂત્રની રીતે આપણે ઉકેલ મેળવીએ તમે ઉકેલ બંને રીતે મેળવી શકો છો બરાબર છે દ્વિઘાત સૂત્રની મદદથી પણ કરી શકો છો અવયવીકરણની રીતે પણ કરી શકો છો તો અવયવીકરણની રીતે પણ તમારે ગણતરીમાં જોવું પડે કે ભાઈ એવા બે અવયવ પાડવાના બરાબર છે અહીંયા 1 અને અહીંયા 156 તો 156 ના બે એવા અવયવ પાડવાના બરાબર છે કે જેમનો સરવાળો જે છે બરાબર છે એ કેટલો હોવો જોઈએ તો કે માઈનસ 25 અને એમનો ગુણાકાર જે છે કેટલો થવો જોઈએ તો કે એમનો ગુણાકાર થવો જોઈએ 156 બરાબર છે તો એવી બે સંખ્યાઓ અને એ રીતે જો ન સમજાય તો આપણે એને લઈ શકીએ 156 બરાબર છે અને એના અવયવ લેતા જઈએ બરાબર તો અવયવીકરણ થી પણ આ દાખલો થઈ શકે પણ આપણે દ્વિઘાત સૂત્રની રીતે જ્યારે જોઈ રહ્યા છીએ તો પહેલા એને સરખાવી દઈએ ax નો વર્ગ bx વત્તા c બરાબર 0 સાથે તો જ્યાં a બરાબર મળશે 1 b બરાબર આવશે માઈનસ 25 અને c બરાબર મળશે 156 ચાલો તો પહેલા તો વિભેદક d મેળવી લઈએ તો b સ્ક્વેર માઈનસ 4ac જેના પરથી આપણને ખબર પડશે કે આના બીજ વાસ્તવિક મળશે કે સમાન ચાલો તો b સ્ક્વેર એટલે કે 25 નો વર્ગ માઈનસ 4 a એટલે કે 1 અને 156 ચાલો તો માઈનસ 625 બરાબર છે 25 નો વર્ગ પ્લસ 625 માઈનસ 156 ગુણ્યા 4 બરાબર તો 100 ગુણ્યા 1 એટલે 400 થઈ જશે 50 ગુણ્યા 4 તમને હું સીધો ગુણાકારની ટ્રિક શીખવાડું પહેલા આપણે 4 ને 1 સાથે ગુણીએ 100 ની સાથે તો 400 થઈ જાય પ્લસ 50 વધે હવે પછીની બે સંખ્યાઓ એટલે કે પહેલા એને 50 સમજીએ બરાબર છે તો 4 ગુણ્યા 50 એટલે 200 400 માં 200 ઉમેરો 600 અને 4 6 26 624 યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો જેટલી તમે આવી ટ્રિકો જાણતા હશો બરોબર છે સરળતાથી ગુણાકાર કરી શકવાની એટલો જ તમે પરીક્ષામાં સમય પણ બચાવી શકશો અને ઝડપથી તમારો પ્રશ્નપત્ર લખી શકશો 4 ગુણ્યા 156 તો મેં કઈ રીતે ગણતરી કરી તો કે આને 100 વત્તા 50 વત્તા 6 માં મનમાં ડિવાઈડ કરી લીધા બરોબર છે કે ભાઈ 100 વત્તા 50 વત્તા 6 4 ગુણ્યા 100 400 4 ગુણ્યા 50 200 અને 24 આ ત્રણેયનો સરવાળો તો મનમાં તમે કરી શકો કે 400 ને 200 600 અને એમાં 24 ઉમેરી દો એટલે આનો જવાબ કેટલો આવશે 600 ને 24 કેટલો જવાબ આવશે 600 ને 24 તો આ રીતે તમે ઝડપથી ગુણાકાર કરી શકો છો તો કેટલો જવાબ આવશે d બરાબર 1 તો d ઇઝ ગ્રેટર ધેન 0 હોવાથી બે ભિન્ન વાસ્તવિક ઉકેલ મળે બરાબર છે એ ઉકેલ x બરાબર શું આવશે માઈનસ b પ્લસ ઓર માઈનસ વર્ગમૂળમાં d છેદ માં 2a તો b ની કિંમત કેટલી છે માઈનસ 25 તો માઈનસ ગુણાકારમાં માઈનસ 25 પ્લસ ઓર માઈનસ વર્ગમૂળમાં 1 અને છેદ માં 2 a બરાબર કેટલા છે a બરાબર પણ કેટલા છે 1 બરાબર માઈનસ માઈનસ પ્લસ 25 પ્લસ ઓર માઈનસ 1 ના છેદમાં 2 તો આપણે x બરાબર 12 પરથી બંને કિંમતો લઈ શકીએ કે માટે x બરાબર પહેલા પ્લસ 1 લઈએ
तो 25 प्लस 1 ना छेद में 2 तो 26 भाग्या 2 तो कितना થઈ જશે x बराबर 13 अथवा माइनस લઈએ बराबर છે તો x बराबर 25 माइनस 1 ना छेद में 2 तो 25 માંથી 1 જાય તો 24 भाग्या 2 એટલે કે 12 આવશે એટલે કે x बराबर કેટલા મળે 12 बराबर છે 13 મળે અથવા તો 12 મળે એટલે કે અહીંયા આપણે બે રીતે લખી શકીએ કે જો x बराबर 13 જો x बराबर 13 હોય આપણે કેટલી કિંમત મળી છે બે કિંમત મળી છે તો x बराबर 13 હોય તો 13 શેમાં છે ગણિતના x बराबर 13 હોય તો ગણિતમાં ગુણ બરાબર 13 થાય અને અંગ્રેજીના ગુણ તો x बराबर 13 હોય તો ગણિતમાં 13 અને 30 માઈનસ x બરાબર છે તો 30 માઈનસ 13 તો કેટલા થઈ જશે 17 અને જો x बराबर 12 હોય તો ગણિતના ગુણ કેટલા થઈ જશે તો કે x बराबर 12 છે એટલે ગણિતમાં x ગુણ છે અને અંગ્રેજીમાં કેટલા ગુણ થશે તો કે 30 માંથી 12 બાદ કરો એટલે 18 ગુણ કેટલા ગુણ મળે 18 ગુણ તો આ છેલ્લે જવાબ દર્શાવવાનું પણ પરીક્ષામાં એટલું જ મહત્વ છે કે આપણે જે આન્સર મળ્યો હોય તો એ આપણે શું માંગેલું છે કે મેળવેલા ગુણ તો એ સ્વરૂપમાં દર્શાવવા પણ જરૂરી છે તો આ સ્વાધ્યાય 4.3 નો પ્રશ્ન નંબર 5 જે કોટ પ્રશ્ન છે એને આપણે દ્વિઘાત સૂત્રની મદદથી ઉકેલ્યો છે તો આ પ્રશ્નમાં આપને કોઈ ક્વેરી હોય તો આપ નીચે કમેન્ટ બોક્સમાં લખી શકો છો વિડિયો નિહાળવા બદલ ધન્યવાદ થેન્ક યુ